स्वागत है दोस्तों फरती तमारो नवा एक वीडियो साथ। अत्यारे आपने अंबाजी पहुंची गया है। अंबाजी अंदर तमारे छ बजेट नी अंदर तमारा बेस्ट धर्मशाला कई आवेली छे ते हूं तमने पूरी जानकारी आपीश। अने बिल्कुल मंदिर छे तेनी आसपास नी अंदर आ धर्मशाला आवेली छे। क्यों नहीं लगी जोता रहेजो ने वीडियो गमे तो कॉमेंट में जयम बे लखवानुं भूलता नहीं। तो चलो दोस्तों वीडियो ने शुरू करिए। અહીંયા નજીકમાં જ બસ સ્ટેન્ડ આવેલું છે। બસ સ્ટેન્ડથી તમે થોડા અંદર આવો છો એટલે તમને આ રીતનું મોટું ઘડિયાળ જોવા મળે છે। આ છે ધર્મશાળા। અહીંયાથી જે અંબે માતાનું મંદિર છે તે તમને સ્પષ્ટ જોવા મળે છે। તો જુઓ છો મિત્રો હજારો ભક્ત અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। હવે અહીંયાથી આપણે જઈશું આ જે ધર્મશાળા છે તેની અંદર। શ્રી અમદાવાદ શાળાનું નામ તો અહીંયાથી તમે વાંચી શકો છો। હવે આપણે અંદર જઈને પૂરી માહિતી લઈ લઈશું। મિત્રો જેવા તમે અંદર આવો છો એટલે અહીંયા તમને ઓફિસ જોવા મળે છે। સરકાર તમારે ફરજિયાત લઈને આવું અંદર આવો છો એટલે ઓફિસ તમને આ રીતની જોવા મળે છે। તો અહીંયા પહેલાં તમારે રજીસ્ટર કરાવવાનું રહેશે। 10 વાગે ફરજિયાત તમારે ચેકઆઉટ કરાવવું પડશે। વાંચી શકો છો તમે અહીંયા જે રૂમની ચાવી છે અહીંયાથી તમને મળી જશે। ત્યારબાદ તમે રૂમ તરફ આગળ જઈ શકો છો। જુઓ છો જેવા આપણે બહાર આવીએ છીએ એટલે સરસ મજાનું એક ગાર્ડન જોવા મળે છે। અહીંયા ઘણા બધા રૂમો આવેલા છે, નોન એસી, એસી રૂમ। અહીંયા 2 માળની બિલ્ડિંગો પણ છે તો નીચે પણ રૂમ મળશે, ઉપર પણ તમને રૂમ મળી જશે। પહેલાં આપણે અહીંયા જોઈશું જે 300 રૂપિયાની રૂમ છે તે જોવો છો મિત્રો। તો અહીંયા ડબલ બેડ મળે છે અને તમારે એક્સ્ટ્રા ગાર્ડલું જોઈએ તો એક્સ્ટ્રા ગાર્ડલું પણ તમને મળી જશે। જોવો છો સરસ મજાનો પંખો ચાલે છે અને આ રીતની અંદરથી રૂમ તમને જોવા મળે છે। પેલી તરફ બાથરૂમ છે, અંદર જ બાથરૂમ તમને મળી જશે અને આ રીતના સરસ બેડ છે, ગાટલા પણ તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના છે। જો તમારું લો બજેટ હોય તો તમે અહીંયા ધરાને વિઝિટ કરી શકો છો અને અહીંયા રોકાઈ શકો છો। અને હવે આપણે જઈશું જે એસીવાળા રૂમ છે તે જોવા માટે। તે રૂમની કેટલી પ્રાઇસ છે તેની પણ હું જાણકારી આપી દઈશ। ગમે ત્યારે પણ તમે અંબાજી આવો છો તો આ ધર્મશાળાને વિઝિટ કરો, ખૂબ જ જોરદાર ધર્મશાળા છે અને લો બજેટની અંદર તમને આવી ધર્મશાળા ક્યાંય નહીં મળે। પેલો છે C1 C2, તો અહીંયા આ રીતના તમને રૂમ જોવા મળે છે અને અહીંયા વચમાં એક આ રીતનો હોલ પણ જોવા મળે છે। તો બહુ જ જોરદાર આ જગ્યા છે, ત્યાં ઠંડુ પાણી પણ છે, તમે ત્યાંથી ઠંડુ પાણી પણ પી શકો છો અને સામે મંદિર પણ છે તો ત્યાં દર્શન પણ કરી શકો છો। હવે અહીંયાથી જઈએ જે એસીવાળા રૂમ છે તે જગ્યા ઉપર। અંદર તમને એક બગીચો પણ સરસ મજાનો જોવા મળે છે, તો બેસ્ટ જગ્યા છે આ તમારા માટે। કોઈપણ ધર્મશાળાની અંદર કદાચ તમને બગીચો જોવા નહીં મળે પણ અહીંયા તમને આ રીતનો બગીચો જોવા મળે છે, ખુલ્લું ગાર્ડન જોવા મળે છે। તો જુઓ છો અહીંયા આ ધર્મશાળાની અંદર ઘણા બધા આ રીતના રૂમો આવેલા છે। સામે છે એસી રૂમ, તો હવે આપણે એસી રૂમ જોઈ લઈએ। અહીંયા તમે ગમે ત્યારે પણ આવશો તો તમને અહીંયા રૂમ મળી જશે। તો તમે મારો વિડીયો જોવો અને સીધા આ ધર્મશાળા છે તે જગ્યા ઉપર પહોંચી જાઓ, ઓછા પૈસાની અંદર તમને અહીંયા રહેવા મળશે। આવી લોકેશન તમને ક્યાંય જોવા નહીં મળે, આ ધર્મશાળાને એકવાર વિઝિટ કરો। અહીંયા તમારે કોઈ પણ જગ્યાએ ગુટકા ખાઈને થૂકવું નહીં, 150 રૂપિયાનો દંડ લાગશે। આ છે એસી રૂમ, તો હવે આપણે એસી રૂમને અંદર જઈને ચેક કરીશું મિત્રો। B13 નંબરનો રૂમ છે, અંદર આવીએ છીએ એટલે તમને સરસ મજાના 3 બેડ મળી જાય છે। તો આ છે 3 બેડ, જુઓ છો મિત્રો આ 3 બેડ આપણને જોવા મળી જાય છે અહીંયા। તો આ એસી રૂમના છે 1000 રૂપિયા, પણ અહીંયા તમે જોઈ શકો છો 3 બેડ તમને જોવા મળે છે। અહીંયા તમને LED છે, અહીંયા તમે LED પણ જોઈ શકો છો અને થોડા આગળ આવો છો એટલે તમને આ રીતની એક બારી છે। તો અહીંયા તમે તમારું સામાન લાવ્યા હોય તો અંદર મૂકી શકો છો, કપડાં મૂકી શકો છો, બેગ લાવ્યા તો બેગ પણ અંદર મૂકી શકો છો। બાકી અહીંયા તમને તમારે તૈયાર થવું હોય તો અહીંયા બહુ જ મોટી ખાપ પણ લગાવેલી છે, જોવો છો તો અહીંયા તમે સરસ રીતે તૈયાર થઈ શકો છો। 2 ચેર તમને અહીંયા મળી જાય છે, નાયકનું ટેબલ મળી જાય છે, અહીંયા પાણીનો જગ પણ મળી જાય છે, તો આ જગ પણ તમને ભરીને આપવામાં આવશે। પ્લીઝ જોરદાર આ રૂમ છે અહીંયા, અને પંખો પણ મળશે અને તેની સાથે એસી પણ મળી જશે। અને આ છે જોરદાર બેડ, સામે એસી છે અને આ છે પંખો અને આ છે આખો જ રૂમ। તો તમે જુઓ છો આ રીતનો આ રૂમ છે, અહીંયા તમને 3 બેડ પણ મળી જાય છે। ઉપર જઈએ, અહીંયા નોન એસી બીજા પણ રૂમો આવેલા છે, તેનું ભાડું છે 500 રૂપિયા। ધર્મશાળાની અંદર ઘણા બધા આ રીતના રૂમો આવેલા છે, જુઓ છો તમે સરસ મજાનું ગાર્ડન તમને જોવા મળે છે। અહીંયા તમે બેસી પણ શકો છો, આ પણ કરી શકો છો, અહીંયા તમારું મન શાંત થઈ જશે, જુઓ છો
કેટલીક વનસ્પતિઓ છે જોરદાર, તો વનસ્પતિઓની વચ્ચે રહેવું એક અલગ ફિલિંગ આવશે. સામે છે નોન એસી રૂમ બીજા, તો આપણે ત્યાં જઈશું. અહીંયાથી આપણે ઉપર ચઢવાનું રહેશે. મિત્રો, અંબાજીમાં તમે આવો છો તો જે આ ધર્મશાળા છે તેને વિઝિટ કરો, કેમકે જે આ ધર્મશાળા છે બહુ જ જોરદાર છે. ઓછા બજેટની અંદર તમારે રોકાવું હોય આ ધર્મશાળા બેસ્ટ છે. તમને આ રીતના રૂમ જોવા મળે છે અને અહીંયાથી આપણે અંદર જઈએ છીએ એટલે જોવો છો 500 રૂપિયાની અંદર તમે 3 બેડ મળી જાય છે, 1, 2 અને 3. તો 500 રૂપિયાની અંદર તમને આવી સુવિધા ક્યાંય જોવા નહીં મળે. જોવો છો જોરદાર પંખો છે, તો ઠંડી ઠંડી હવા પણ આવશે. અને અહીંયા તમને એક ટીવી જોવા મળે છે, તો અહીંયા તમે ટીવી પણ જોઈ શકો છો 500 રૂપિયાની અંદર. બાકી તમે થોડા આગળ જશો એટલે તમને 2 ચેર મળશે, 1000 રૂપિયાવાળી જે એસી રૂમ છે તેવી રીતે તમને 2 ખુરશીઓ મળશે 500 રૂપિયાની અંદર. બધી તિજોરી પણ છે, તો અહીંયા પણ તમે તમારો સામાન મૂકી શકો છો. અરીસો છે, તો અહીંયાથી પણ તમે સરસ રીતે તૈયાર થઈ શકો છો. જોવો છો, તો આ રીતની તમને અહીંયા સુવિધા મળી જાય છે. 500 રૂપિયાની અંદર તમને આવી ધર્મશાળા ક્યાંય જોવા નહીં મળે, કેમકે ભાદરવી પૂનમ જ્યારે ચાલે છે ત્યારે અંબાજીની અંદર જે બધા હોલ હોય છે, ગેસ્ટ હાઉસ હોય, તેનું ભાડું 3-3 હજાર 2-2 હજાર થઈ જાય છે. તો જરૂર તમારે આ જે ધર્મશાળા છે તેને વિઝિટ કરવી જોઈએ, કેમકે આટલા ઓછા ખર્ચે તો તમને ક્યાંય આવી ધર્મશાળા જોવા નહીં મળે. અને તમે સામે જોવો છો જે અંબા માતાજીનું મંદિર છે તે તમને અહીંયાથી ફર્સ્ટ જોવા મળે છે. જ્યાં મંદિર છે થોડીક જ દૂરની અંદર આ ધર્મશાળા આવેલી છે. અને બહારથી તમે જોવો છો કેટલું સરસ મજાનું ગાર્ડન છે, વરસાદનું વાતાવરણ છે, કેમકે તમે જોવો છો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. જે આ ધર્મશાળા છે ત્યાં આગળ જરૂર તમારે આવવું જોઈએ અને અહીંયા રોકાવું જોઈએ. 300 રૂપિયાની પણ રૂમ છે, એની અંદર તમને 2 બેડ મળશે, અલગથી ગાડલું જોઈએ તો અલગથી ગાડલું પણ મળશે. તમારે થોડું વધારે બજેટ હોય તો તમે 500 રૂપિયાવાળી રૂમ છે ત્યાં રોકાઈ શકો છો, અને તમારે એસીવાળા રૂમ જોતા હોય તો તમારા માટે 1000 રૂપિયા છે, તો તમે 1000 રૂપિયાવાળા રૂમની અંદર રોકાઈ શકો છો. એક દિવસ રહેશે એટલે 24 કલાક માટે આ તમને રૂમ મળી જશે. અને જમવાનું પણ અહીંયા તમને મળી જશે, જો તમે ઓર્ડર કરાવશો તો જમવાનું પણ આવી જશે, સવારમાં ચા પણ આવી જશે તમે ઓર્ડર કરશો એટલે. અને જોરદાર આ જગ્યા છે, અહીંયા બહાર ગાર્ડન પણ મળી જાય છે, તો બેસ્ટ જગ્યા છે આ તમારા માટે જો તમે અંબાજી આવો તો રોકાવા માટે. તો આવી ધર્મશાળા તમને ક્યાંય જોવા નહીં મળે. મિત્રો, વિડીયો ગમે છે તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, અને જેમ બોલે એમ વધુને વધુ શેર કરો, તેથી આવનાર ભક્તોને આ જાણકારી મળે કે ભક્તો પણ આ ધર્મશાળાએ આવે અને અહીંયા રોકાઈ શકે. ચાલો દોસ્તો, ફરી મળે નવા બ્લોગ સાથે અને એક નવા વિડીયો સાથે.